નમસ્તે બાળકો, આપણે અગાઉ દિવસ, કલાક અને મિનિટનો જોઈ લીધું છે. હવે છે ને આની અંદર સમય 24 કલાકની ઘડિયાળ કે 12 કલાકની ઘડિયાળના આધારે જવાબ આપવાના છે. તો આમાં પહેલી ખાલી જગ્યા તમે જોઈ શકો છો કે 9:30 અહીંયા લખેલા છે. તો 9:30થી 15 મિનિટ પહેલાં, એટલે કે 30 મિનિટમાંથી 15 મિનિટ પહેલાં, એટલે અગાઉ વહી ગયેલો સમય, તો 9:15, તો એ આપણો જવાબ આવશે. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. તો એ જવાબ છે એ તમારે અહીંયા લખવાનો છે. ધ્યાનમાં આવી ગયું? ચાલો આગળ વધીએ. બીજી ખાલી જગ્યા તમે જોઈ શકો છો, એમાં 4:45 લખ્યા છે અને 10 મિનિટ પછી. તો 4:45માં 10 મિનિટ ઉમેરીને ભવિષ્યમાં શું થશે, તો એ સમય આપણે બતાવવાનો છે. એટલે 45 મિનિટમાં 10 મિનિટ ઉમેરીએ એટલે 55. તો અહીંયા જવાબ આવશે 4:55. એવી જ રીતે નીચે એક સમય આપ્યો છે 11:45થી 1/2 કલાક પહેલાં, એટલે કે ભૂતકાળમાં જવાનું છે, પાછળ જવાનું છે. તો 11:45થી 1/2 કલાક એટલે 30 મિનિટ. તો 30 મિનિટ પહેલાં એટલે 30 મિનિટ બાદ કરવાની છે, એટલે કે 11:00 કેટલી આવશે? 15. બરાબર ને? 30 મિનિટ તમે કાઢો એટલે 11:15 છે એ આપણો સમય ગણાશે, એટલે 11:15. ત્યાર પછી એવી જ રીતે અહીંયા આપ્યું છે 24 કલાકની ઘડિયાળ પ્રમાણે 23:50. તો 23:50થી 1/2 કલાક પછી, તો વિદ્યાર્થી મિત્રો 23:50 પછી એટલે ભવિષ્ય, તો એમાં 30 મિનિટ ઉમેરવાની છે. તો આપણે બધાને ખબર છે 50 મિનિટમાં 10 મિનિટ નાખો એટલે 60 મિનિટ, 60 મિનિટ એટલે કલાક. તો 23:50 છે એ 24 કલાક થઈ જશે અને પછી એમાં 20 મિનિટ ઉમેરીએ એટલે 24:20 એટલે કે 24 કલાકનો દિવસ હોય, માથે 20 મિનિટ એટલે ખાલી 20 મિનિટનો સમય ગણાશે. એટલે કે રાતના 12:30 વાગ્યાની માથે 20 મિનિટ, તો એ પ્રકારનો સમય એટલે 00:20. ત્યાર પછી આગળ જોઈએ 18:40થી 10 મિનિટ પહેલાં, 18:40થી 10 મિનિટ પહેલાં, તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 40 મિનિટ છે એની પહેલાં ભવિષ્ય, ભૂતકાળ. તો ભૂતકાળમાં 10 મિનિટ જવાનું છે પાછળ, એટલે 18:30 એ આપણો સમય ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આવી ગયું? તો આ પ્રકારે તમારે સમય બતાવવાના ખાલી જગ્યા છે એ પરીક્ષામાં પૂછાશે. તો આ વ્યવસ્થિત સમજો, આવી બીજી ખાલી જગ્યાઓ પણ તમે જોજો. આવજો.